અંકોશો પાડુરી સ્ટેટ ફરી ક્રિટિકલ ઝોનમાં મુકાતા છેલ્લા દોઢ વર્ષમાં આવેલા પાંચ હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર ભેગ લાગી જવા પામી છે અંકોશો પાડુરી સ્ટેટ ફરી ક્રિટિકલ ઝોનમાં મુકાતા છેલ્લા દોઢ વર્ષમાં આવેલા પાંચ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પર ભેગ લાગી જવા પામી છે એનજીટીના ટીના સામે સ્થાનિક ઉદ્યોગ મંડળ દ્વારા રિવ્યુ પિટિશનના દિલ્હીમાં દબાણ નાખ્યા છે જે તે વખતે લેવાયેલા સેપી આંખના નમૂના વખતે એસેટ નીચેલા નમૂનાના આંખ મોટો ફરક આવતા ઉદ્યોગકારોમાં ભારે અછર જોવા મળી છે જેને લઈ સીપીસી તેમજ એનજીટીના મૂલ્યાંકન અંગે ઉદ્યોગકારો દ્વારા કયા ચૂક થઈ તે જાણવા તજવીજ છે ત્રણ વર્ષના પૂર્વજ કેન્દ્રીય મંત્રી ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢ્યું હતું ભર્યાવાડીઓના મતે કોડોનું એરોમેન્ટ ક્ષેત્રે પણ ખર્ચ પણ જૂજ ઉદ્યોગ યુનિટો પણ પરિણામ શૂન્ય થયું છે તાજેતરમાં એનજીટી દ્વારા ફરી એકવાર એંસી પોઈન્ટ એકવીસ સેપી આંખ સાથે અંકલેશ્વર પાનુર સ્ટેટને હાઈ ક્રિટિકલ ઝોનની યાદીમાં સોળમા ક્રમે મૂકી દીધી છે જેને લઈ એસેટના જરૂરી પર્યાવરણની મંજૂરી પણ ફરી એકવાર ભેગ લાગી છે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રીય મંત્રી દ્વારા અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસેટ ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢવાની જાહેરાત થતાં સ્થાનિક ઉદ્યોગકારો ગેલમાં આવી ગયા હતા બે હજાર સાતમાં લાગેલી જીપીસીપી એક્ટ અઢાર બી અને બે અને બે હજાર નવમાં લાગેલી ક્રિટિકલની કાળી ટીલી માંડ માંડ દૂર થઈ હતી તો ક્રિટિકલ ઝોનમાં ફરી ન આવે તે માટે જરૂરી ઇક્વિપમેન્ટ અને એન્વરોમેન્ટ માટે એસેટના કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ એ આવેલા નિર્ણય બાદ પર્યાવરણની જળ જાણવાની સાથે જ કરેલા ખર્ચ એડે ગયા છે એટલું જ નહીં અહીં અટકીએ પડેલ ઉદ્યોગો વેગ આપવા પાછળ દોઢ વર્ષમાં ઉદ્યોગોના વિસ્તૃતિ તિરાકરણ અને નવા પ્લાન્ટ સ્થાપવા માટે ઈસીની મેળવી પાંચ હજાર કરોડ ઉપરાંતનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છે જે એનજીટીના નિર્ણય બાદ બ્રેક લાગીની સાથે જ ઉદ્યોગકારો માટે મોટી ઘાટ પડી છે